સંકેન્દ્રમાં થોડા આગળ વધીએ. ક્વેશ્ચન છે આપણો, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અશુદ્ધ અથવા પરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું? તો ધ્યાન રાખો, સંકેન્દ્રિત કાચી ધાતુના સંયોજનમાં આપણને ઉપયોગી ધાતુ એ ધનાયન સ્વરૂપે મોટે ભાગે હોય છે. એનું રિડક્શન કરીને જનરલી ધાતુ મેળવાતી હોય છે, પરંતુ એ માટે રિડક્શન પામે એવા સ્વરૂપમાં એને રૂપાંતરિત કરવું પડે. જેમ કે સલ્ફાઇડનું પ્રથમ ઓક્સાઇડમાં ફેરવું, અને ઓક્સાઇડમાં ફેરવીને એનું રિડક્શન કરીને એમાંથી ધાતુ મેળવવી પડે. એનું રીઝન શું? સલ્ફાઇડને ઓક્સાઇડમાં ફેરવાનું કારણ હમણાં બી આપણે વાત કરી હતી, સલ્ફાઇડનું રિડક્શન થોડું મુશ્કેલ છે. એટલે પ્રથમ તો આપણે શું કરીશું, કોઈ પણ સ્વરૂપની કાચી ધાતુ હશે એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરી દઈશું, અને ઓક્સાઇડમાં કન્વર્ટ થયા પછી એનું રિડક્શન કરીશું. તો સૌ પહેલાં જોઈએ ઓક્સાઇડમાં પરિવર્તન. તો એની બે પ્રોસેસ, એમાં કેલ્સિનેશન અથવા નિસ્તાપન. સૌથી પહેલાં કેલ્સિનેશનમાં આપણે જોઈએ, આ પદ્ધતિ દરમિયાન કાચી ધાતુને સખત ગરમ કરવામાં આવે, જેના કારણે એમાંનો ભેજ દૂર થાય, બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય, કાર્બનિક દ્રવ્યોનો નાશ થાય, હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુનું એના ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય, દ્રવ્ય થોડું છિદ્રાળુ બને કે જેથી એનું શુદ્ધિકરણ ઇઝી બને. તો અહીંયા આપણે જુદી જુદી કાચી ધાતુઓ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓક્સાઇડ સ્વરૂપ છે, ભેજવાળી કાર્બોનેટ સ્વરૂપ છે, હાઇડ્રોક્સાઇડ સ્વરૂપ છે, આ બધાને ઓક્સાઇડ સ્વરૂપમાં કન્વર્ટ કર્યું છે. તમે જોઈ લો એક વખત એક્ઝામમાં, તમે આમાંના કોઈ પણ બે કે ત્રણ ઉદાહરણ પણ લખી શકો છો. એમાંના અમુક તો આપણે ઉપયોગમાં લેવાના છે, થિયરીમાં આ પણ લેવાનું છે. દરેક રિએક્શન એકવાર જોઈ લો. નેક્સ્ટ લઈએ છે, ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટેની પ્રોસેસ છે ભૂંજન, અને રોસ્ટિંગ પણ કહે છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હંમેશા ગલનબિંદુ કરતાં નીચા તાપમાને વધારે પડતી ગરમ કરો, હવાની હાજરીમાં અથવા તો બાહ્ય પદાર્થોના ઉમેરા વગર, ત્યારે એ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે. દાખલા તરીકે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ અમુક અહીં આપેલી છે, એને જોઈ લો, આપણે ઓક્સાઇડમાં કન્વર્ટ કરેલી છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ જો સલ્ફેટમાં કન્વર્ટ થાય તો એનું પાછું ઓક્સાઇડમાં કન્વર્ઝન કરી અને પછી એનું રિડક્શન કરવામાં આવે. જો કોપરની કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત હોય તો એને અરીસાની બનેલી હોય છે પરાવર્તની ભઠ્ઠી, એમાં ગરમ કરવામાં આવે. જો આયનની કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત હોય તો એને ઓક્સાઇડમાં ફેરવ્યા બાદ એમાં SiO2 ઉમેરો, એટલે FeO2ની જો અશુદ્ધિ હોય તો SiO2 સાથે જોડાઈને FeSiO3 આયન સિલિકેટ બનાવે, જેને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ. એ લોખંડ મેળવવા માટેની જે પદ્ધતિ છે એ પણ તમે પહેલાં ભણેલા છો. અચ્છા, હવે આ કોપર મેળવવા માટેની જે પરાવર્તની ભઠ્ઠી છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. એ પરાવર્તની ભઠ્ઠીમાં તમને દેખાય છે અહીંયા જે ભરણ ઓરણી લખ્યું છે, ત્યાંથી કાચી ધાતુને અંદર એન્ટર કરવામાં આવે છે. અહીંયા નીચેના પોર્શનમાં મેગ્નેસાઇટ, પછી સિલિકા, અને અહીંયા રો મટીરિયલ જે આપણું હોય છે નાખવામાં આવે, હવા અને તેલ અહીંથી પસાર કરવામાં આવે. આ જે પદ્ધતિ છે એના દ્વારા ખાસું ટેમ્પરેચર હોય છે. આ પદ્ધતિ દ્વારા કોપરનું શુદ્ધિકરણ કરીએ એ દરમિયાન Cu2S અને FeS નું એક મિશ્રણ મળે છે, જેને મેટ્ટે કહે છે. એ દરમિયાન ઉદ્ભવતો SO2 વાયુ પ્રદૂષણ ફેલાવે, એટલે એને સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં વાપરી કાઢો તો એ પ્રદૂષણ ફેલાવતો નથી. અચ્છા, હવે ઓક્સાઇડ મળી ગયા પછી એનું રિડક્શન કેવી રીતે કરવાનું? તો સપોઝ કે આ ધાતુનું ઓક્સાઇડ મળ્યું, એનું કોક વડે અથવા તો કાર્બન વડે રિડક્શન કરીએ તો ધાતુ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. જે ઓક્સાઇડો સરળતાથી રિડક્શન પામી શકે એમને કોક વડે ઇઝીલી રિડક્શન કરવામાં આવે અને ધાતુ મેળવાય, પરંતુ કેટલાક સ્થાયી ઓક્સાઇડ હોય જેમ કે Al2O3 સ્ટેબલ હોય તો એનું રિડક્શન ઇલેક્ટ્રોલેશન પદ્ધતિથી કરવામાં આવે. એટલે પહેલાં વિદ્યુત વિભાજન કરી એમાંથી Al+3 છૂટો પાડીને ઇલેક્ટ્રોન ઉમેરીને અને એનું રિડક્શન કરવામાં આવે. આ ઘટના સમજવા માટે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોની જરૂર પડે. આપણે વિદ્યાર્થી મિત્રો ભણેલા છે ઉષ્મા ગતિશાસ્ત્રમાં, ગિબ્સ મુક્ત ઉર્જાની મદદથી એ જાણી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. કેવી રીતે? ડેલ્ટા G સ્ટાન્ડર્ડનું મૂલ્ય જો નેગેટિવ આવે તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય,
ग्रेटर देन जीरो आए तो प्रतिगामी आपने थे इज इक्वल टू जीरो आए तो प्रक्रिया संतुलन में हो आप भणेला है। केटलीक वार आ धातुना शुद्धिकरण में टेम्परेचर सहारो लेवामां आवे तो तापमान फेरफार साथेनी जो धातुकर्म विधि की स्टडी होय तो एने आपणे पायरो धातुकर्म विधि तरीके ओळखीए छे। हवे आपणे जोवाना छे विद्यार्थी मित्रों उष्मा गतिकीय सिद्धांतो। एक क्वेश्चन बीजी रीते भी पूछाय छे एलिंगम अथवा तो एलिंगहाम आकृतिओ। सामान्य रीते आ एलिंगम आकृतिओ धातुना जे ऑक्साइडो छे एना सर्जन माटे उपयोग में लेवायेली अने एलिंगम नामना वैज्ञानिके प्रमाणित सर्जन मुक्त ऊर्जा अने तापमानना आलेखों द्वारा आ प्रक्रियाओनो स्टडी करेलो। आ प्रकारना आलेख धातुना सल्फाइड अने धातुना हेलाइड माटे पण ड्रॉ करी शकाय। आ प्रकारना आलेख में पायरो धातुकर्म विधि पण वपराय छे अने तेमां उष्मा गतिशास्त्र नामक सिद्धांतोनो पण उपयोग थाय छे। आपेल प्रक्रिया में स्मेल्टिंग एटले के प्रगलन थशे के नहीं ए तपासवा माटे पण एलिंगम आकृतिओ वपराय छे। एने एलिंगम डायग्राम अथवा तो ईडी तरीके पण ओळखाय छे। कोईपण धातु ऑक्साइडनुं रिडक्शन करीने धातु मेळवा माटे शुं ते ऑक्साइडने सीधो ज गरम करीने विघटन करीने धातु मेळवी शकाशे? कोई रिडक्शन करता वड़े एनु रिडक्शन करवू पड़शे के कोई योग्य रिडक्शन करता वापरीने ऑक्साइडनु विघटन करवू पड़शे? आ बधी ज प्रकारनी माहिती मेळवा माटे पण ईडी एटले के एलिंगम डायग्राम्स आपणने उपयोगी छे। आ प्रकारनी आलेखो सौ प्रथम एलिंगम एच टी जे एलिंगम नामना वैज्ञानिके बतावेला एटले एने एलिंगम आकृतिओ कहे छे अने एमणे सौ प्रथम ऑक्साइडना रिडक्शन माटे आ आलेखो रजू कर्या हता अने ऑक्साइडना रिडक्शन माटे योग्य रिडक्शन करतानी पसंदगी केवी रीते करवी एना माटे आलेखो रजू कर्या हता। समग्र माहिती माटे डेल्टा जी स्टैंडर्ड इज इक्वल टू डेल्टा एच स्टैंडर्ड माइनस टी डेल्टा एच स्टैंडर्ड आ समीकरणनो उपयोग करवामां आवेलो। तमने ख्याल छे विद्यार्थी मित्रों आ समीकरण आपणे अगाउ भणी चूकेला छे एमां डेल्टा जी स्टैंडर्ड शुं छे? प्रमाणित सर्जन मुक्त ऊर्जा फेरफार, डेल्टा एच स्टैंडर्ड प्रमाणित सर्जन उष्मा अथवा तो एन्थाल्पी फेरफार, डेल्टा एच स्टैंडर्ड प्रमाणित एंट्रोपी फेरफार, टी टेम्परेचर। हमणां आपणे वात करी गया डेल्टा जी ना मूल्य परथी प्रक्रिया आपमेळे थशे के नहीं एनो जानकारी मेळवी शकाय छे। तो ऑक्साइड बनाववो होय तो पण अने ऑक्साइडनुं रिडक्शन करवुं होय तो पण डेल्टा जी नेगेटिव होय तो एवी प्रक्रिया इजीली थाय ने एमां बनती प्रोडक्ट स्टेबल पण बने। હવે દાખલા તરીકે તો વિદ્યાર્થી મિત્રો ઓક્સાઇડની જે બનાવટ છે એના નિર્માણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય। આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ નવા બંધ બનશે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થશે એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે અને ઉષ્માક્ષેપક હોય એટલે એનો જે ડેલ્ટા એચ હોય એ નેગેટિવ મળે। હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આ ફોર્મ્યુલા મુજબ જો વિદ્યાર્થી મિત્રો આ સમજો જો ટી ડેલ્ટા એસ પોઝિટિવ આવે એટલે કે અહીંયા આપણે પોઝિટિવ મૂકીએ તો પોઝિટિવ અને નેગેટિવ એટલે આ વેલ્યુ નેગેટિવ થશે ને આ તો નેગેટિવ હતું જ ઉષ્માક્ષેપકના કારણે એટલે કે ડેલ્ટા જી વધુ ને વધુ નેગેટિવ મળી શકે। કહેવાનો અર્થ એ થયો કે જો ડેલ્ટા જી નેગેટિવ હોય અને ડેલ્ટા એસ પણ નેગેટિવ મળે તો શું થશે? ડેલ્ટા એચ વધુ ઋણ હશે, જો વધારે ઋણ હશે ડેલ્ટા એચ તો જ ડેલ્ટા જી નેગેટિવ મળશે। શું કારણ? એનું રીઝન કે જો તમે ડેલ્ટા એસ નેગેટિવ લેશો તો અહીંયા નેગેટિવ અને આ નેગેટિવ પોઝિટિવ થઈ જશે એટલે કે ટી ડેલ્ટા એસ વાળું જે પદ હતું ટી ડેલ્ટા એસ વાળું પદ એ પોઝિટિવ થઈ જશે। એના કારણે જો ડેલ્ટા એચ વધારે પડતું નેગેટિવ હશે તો જ ડેલ્ટા જી નેગેટિવ મળી શકશે। એના કરતાં વિપરીત પરિસ્થિતિમાં જોઈએ, જો કોઈ સંજોગોસર ડેલ્ટા એચ પોઝિટિવ મળે છે તો
डेल्टा एस नेगेटिव हो तो आ फॉर्म्यूला प्रमाण पाछू जुए कि आ पॉजिटिव और आ नेगेटिव तो नेगेटिव नेगेटिव पॉजिटिव और पॉजिटिव पॉजिटिव वधारे ने वधारे पॉजिटिव थई शके। परंतु जो अहीं डेल्टा जी इज इक्वल टू डेल्टा एच माइनस टी डेल्टा एस में जो डेल्टा एस पॉजिटिव लीए अने डेल्टा एच पण पॉजिटिव लीए पण ऊंचू टेम्परेचर राखीए तो शू थशे तो टी डेल्टा एस नेगेटिव थई जशे अने वधारे ऊंचू टेम्परेचरना कारणे आ वधारे नेगेटिव वेल्यू आवशे सॉरी वधारे पॉजिटिव वेल्यू आवशे अने डेल्टा एच जो ओछू नेगेटिव हशे तो डेल्टा जी पॉजिटिव थई जशे। अन्य उदाहरणमां आपणे जोईए मेटल ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેટલ ઓક્સાઇડ બનાવવાનો છે। હવે એના એલિંગમ આકૃતિ તરફ આપણે જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, પણ એમાં પણ ધ્યાન રાખો આપણે આ ફોર્મ્યુલાનો વારંવાર યુઝ કરવાનો છે। ફરીથી એક વખત તમને કહી દઉં, જો ડેલ્ટા એસ પોઝિટિવ આવશે ડેલ્ટા એચ પણ પોઝિટિવ હશે, તો જો ટેમ્પરેચર ઊંચું હશે તો ટી ડેલ્ટા એસની નેગેટિવ વેલ્યુ વધી જવાના કારણે ડેલ્ટા જી નેગેટિવ મળશે। આ વસ્તુનો વારંવાર ઉપયોગ કરીશું આપણે। તો ચલો સ્ટાર્ટ કરીએ। મેટલની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેટલ ઓક્સાઇડ બનાવ્યો છે। આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે। પ્રક્રિયા માટે એક ગ્રાફ ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વર્સિસ ટીનો ગ્રાફ પ્રતિ મોલ ઓક્સિજન માટે આપણે દર્શાવી શકીએ છીએ। એ ગ્રાફ આ પ્રમાણે દર્શાવી શકાય। આ પ્રક્રિયામાં ઓટુના એક જ મોલ લેવામાં આવે છે, તો રિએક્શનના આધારે ફરીથી એકવાર એ રિએક્શન તમે નજર હેઠળ લઈ લો। આ રિએક્શનના આધારે આપણે કહી શકીએ કે ડેલ્ટા એન એટલે કે વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ એ ડેલ્ટા એન નેગેટિવ મળશે। જો મોલનું ફેરફાર નેગેટિવ એટલે કે મોલ ઘટ્યા તો કદ ઘટે, અવ્યવસ્થા ઘટે એટલે એન્ટ્રોપી પણ ઘટે। હવે આ ફોર્મ્યુલા જુઓ વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એચ તો નેગેટિવ છે જ કારણ કે ઓક્સાઇડનું નિર્માણ થયું, બંધ બન્યા એટલે ઉષ્મા મુક્ત થાય, અને ડેલ્ટા એસ પણ નેગેટિવ મળ્યું તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ ગયું। આ સ્ટેપ પોઝિટિવ થઈ ગયું, એનો અર્થ એ થયો કે હવે ડેલ્ટા જી બહુ જ નેગેટિવ હશે તો જ આ સોરી ડેલ્ટા એચ બહુ જ નેગેટિવ હશે તો જ ડેલ્ટા જી નેગેટિવ મળશે અને પ્રક્રિયા આપમેળે થશે। ઇક્વેશન જુઓ, આને હું આ સ્વરૂપમાં લખું છું, એનું એક ઇક્વેશન છે, અને એને હું સુરેખાના સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી સાથે કમ્પેર કરી દઉં। તો અહીંયા મને વાય અક્ષ જે છે એ અહીંયા મને ક્લિયર દેખાઈ રહ્યો છે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ, અને એક્સ અક્ષ મને ટી દેખાઈ રહ્યો છે, એટલે આપણે આલેખ દોર્યો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વિરુદ્ધ ટીનો। અહીંયા જો આલેખ ઉપર તરફ જાય તો એનો ઢાળ પોઝિટિવ મળે, અને આ કેસમાં એનો ઢાળ આપણને અહીંયા દેખાય છે એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એસ। એનું આંતરછેદ બિંદુ એટલે કે ઇન્ટરસેપ્ટ પોઈન્ટ એટલે કે જે બિંદુ એ વાય અક્ષને છેદે એ સી જેટલો, એટલે કે અહીંયા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ જેટલો મળે છે। અહીંયા અગત્યની વસ્તુ શું થઈ વિદ્યાર્થી મિત્રો, ઢાળ તમારો મળ્યો માઇનસ ડેલ્ટા એચ જેટલો, અહીંયા આપણે જોઈએ, અને ડેલ્ટા એચનું મૂલ્ય પાછું નેગેટિવ છે એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે કે આનો ઢાળ આપણને પોઝિટિવ મળે છે। આમે તમે એટલું યાદ રાખી લો કે જો ઢાળ પોઝિટિવ મળે તો એનો અર્થ એ થયો કે આલેખ ઉપર તરફ જઈ રહ્યો છે। એલિંગમ આકૃતિમાં દર્શાવેલા મોટા ભાગના આલેખ હું તમને એક હાઈલાઇટ કરી આપું। એલિંગમ આકૃતિઓ આ પ્રકારની હોય છે, તમે જરા ચેક કરો તો એમાં મોટા ભાગના જે ગ્રાફ છે ને એ અમને ડિટેલમાં આપણે જોઈશું, એ બધા ગ્રાફ ઉપર તરફ જઈ રહ્યા છે, એટલે કે એના જે ઢાળ છે ને એ પોઝિટિવ મળતા હોય। ફરીથી એકવાર આ વેલ્યુ પર આવી જઈએ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। આમાં હું શું કરીશ, ટેમ્પરેચર વધારતો જઈશ તો ટી ડેલ્ટા એસનું પોઝિટિવ મૂલ્ય વધતું જશે, કારણ કે ડેલ્ટા એસ નેગેટિવ છે એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, પણ જેમ જેમ હું ટેમ્પરેચર હાઈ કરતો રહીશ એમ ટી ડેલ્ટા એસનું પોઝિટિવ મૂલ્ય મળતું જશે। ડેલ્ટા એચનું નેગેટિવ તો એટલું ને એટલું જ છે, પણ આ જો પોઝિટિવ મૂલ્ય વધતું જાય તો ડેલ્ટા જીનું નેગેટિવ મૂલ્ય ધીરે ધીરે ઘટતું જાય, એટલે કે પ્રક્રિયાની સ્વપ્રેરિતા ઘટતી જાય। દાખલા તરીકે આ એક રિએક્શન આપી છે, જુઓ બંધ બનવાની પ્રક્રિયા છે એટલે ઉષ્માક્ષેપક છે તો નક્કી છે, એટલે ડેલ્ટા એચ એનો નેગેટિવ છે, પણ આ પ્રક્રિયામાં ડેલ્ટા એન તમે જુઓ એનપી માઇનસ એનઆર
वायुरूप निपजना मोल ओछा वायुरूप प्रक्रियकना मोल 2-1 इज इक्वल टू 1 थयो। एटले के मोलनो फेरफार पॉजिटिव थयो। मोलनो फेरफार पॉजिटिव मतलब के एनो कद वध्यु, कद वध्यु तो अव्यवस्था वधी, अव्यवस्था वधी तो डेल्टा एस पॉजिटिव आवे। फरीथी एक बार पेली फॉर्म्यूला एने वाई इज इक्वल टू एम एक्स प्लस सी साथ सरखाओ, अहीं ढाल इज इक्वल टू माइनस डेल्टा एस, पण अहीं डेल्टा एस स्टैंडर्ड नी वेल्यू आपणने धन मिली एटले ढाल एनो नेगेटिव मळशे, तो ग्राफ नीचे तरफ जशे। जोई रह्या छो तमे हमणां, तमे विद्यार्थी मित्रों हाईलाइट कर्युं हतुं, जो ढाल पॉजिटिव मळे तो ग्राफ ऊपर तरफ जाय छे। एलिंगम आकृतिना मोटा भागना आलेख आ प्रकारना छे, અને હવે જો આલેખ નીચે તરફ જાય છે એટલે કે એનો ઢાળ નેગેટિવ છે। તો આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે આ હવે આ ઇક્વેશનમાં જેમ હું ટેમ્પરેચર વધારતો જઈશ એમ આ પોઝિટિવ હોવાના કારણે આ વધુને વધુ નેગેટિવ થશે, અને આ નેગેટિવ તો છે જ એટલે ડેલ્ટા જી વધુને વધુ ઋણ થશે, તો પ્રક્રિયાની સ્વપ્રેરિતા ખૂબ વધી જશે। तो हवे विद्यार्थी मित्रों एक शॉर्ट वस्तु याद राखी लो, डेल्टा जी स्टैंडर्ड विरुद्ध टी ना आलेख माटे जो ढाल पॉजिटिव तो आलेख ऊपर तरफ जाए ने स्वप्रेरिता घटे, अने जो डेल्टा जी स्टैंडर्ड वर्सेस टी ना आलेख माटे जो ढाल नेगेटिव आवे तो आलेख नीचे तरफ जशे अने प्रक्रिया की स्वप्रेरिता वधशे।